અને સમાચારો. સુરતના કોસંબા મર્કેન્ટાઇલ સહકારી બેંકની ચૂંટણીમાં હોબાળો થયો. બેંકના ડિરેક્ટર્સે એમડી પરેશ શાહને વોટિંગથી અટકાવ્યા છે. પોલીસ ચોપડે વોન્ટેડ હોવા છતાં તેઓ મત આપવા આવ્યાની ફરિયાદ નોંધાઈ છે. બેંકના ડિરેક્ટર્સ અને પોલીસ વચ્ચે આ અંગે બોલાચાલી થઈ હતી અને ડિરેક્ટર્સે પરેશ શાહની ધરપકડ કરવા માટે માંગ કરી છે. પોલીસ પરેશને વોન્ટેડ હોવા છતાં સુરક્ષા સાથે મત આપવા માટે લાવી છે. બેંકના અન્ય ડિરેક્ટર્સે પોલીસ કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે. તો ભારે હોબાળા વચ્ચે અહીં ધક્કા મુક્કીના દ્રશ્યો પણ સર્જાયા હતા. પરેશભાઈ શાહ જે મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંકના ચાલુ એમડી છે અને એમની ઉપર 467, 468, 471, 120 બી, 35 એનડી અને એટ્રોસિટી એક્ટ હેઠળનો એના ઉપર ગુનો નોંધાયો છે. એણે મરેલા માણસને 2 વર્ષ પછી જીવતો બતાવી પોતે સ્ટેમ્પ વેન્ડર હોય અને એને દસ્તાવેજ કરેલ છે. આટલો મોટો ગુનો એના પર હોય, આટલા દિવસથી એ ફરાર હતો અને આજે પોલીસ એને બંદોબસ્ત આપે છે અને એમ કહે છે કે એમને મત આપવા દો, મત આપી દઈ ત્યાર પછી અમે એમની ધરપકડ કરીશું. તો શું આ વ્યાજબી છે? આરોપીને પોલીસની રૂબરૂમાં આવતો હોય તો આરોપીની ધરપકડ કરવી કે નહીં કરવી? આરોપીને પોલીસ છાવરે છે. પોલીસે નક્કી કર્યું છે કે એને ઉપરથી દબાણ હોય અને પોલીસ આરોપીને લઈને આવીને મત કરવા માટે અહીંયા ગાતી એને લઈને આવ્યા છે. પરેશભાઈ શાહ, આજે આરોપી હોવા છતાં પણ એને પકડતા નથી પોલીસ, એમને બંદોબસ્ત આપીને વોટિંગ કરવા માટે લાવે છે, એ યોગ્ય નથી. ભાજપ, અમે પણ ભાજપના છીએ, ઉપરથી એ લોકોને પ્રેશર છે તો અમને બંદોબસ્ત આપે છે. ને અમારી પાછળ જે બ્લેક શર્ટમાં ભાઈ છે તે આરોપી છે. અમારી એક જ રિક્વેસ્ટ છે કે એમની પહેલા ધરપકડ કરો, પછી વોટિંગ કરવા લાવો તો અમને વાંધો નથી, પહેલા એમની ધરપકડ કરો બસ. આ બેંકના મર્કન્ટાઇલ બેંકના એમડી એવા પરેશભાઈ હસમુખભાઈ શાહ, જેઓ આ બાજુ કેમેરો કરશો, આ બાજુ ઉભા છે આરોપી છે અને જે આજે બેંકમાં મતદાન કરવા આવ્યા છે. આરોપી એટ્રોસિટીના છે, લેન્ડ ગ્રેબિંગના છે અને ફરાર છે. એ અત્યાર સુધી પોલીસે ધરપકડ કરેલ નથી અને સુરતના મોટા માથાઓ જેમને છાવરે છે, જેઓ એમના ઘરો પર સંબંધ ધરાવે છે, તો આ પોલીસને અને આ ગુજરાતના સરકારને, આ પોલીસ તંત્રને પાછા હું આ તબક્કે ન્યાય માંગુ છું અને આ પરેશભાઈની હાલમાં સત્વરે અહીંયાથી ધરપકડ થાય એવી માંગણી કરું છું. અને જો એ નહીં થશે તો હું પોતે અર્જુનસિંહ ચંદ્રસિંહ રેણા અહીંયા આત્મવિરોપન કરીશ. અને સમાચારો વડોદરા.